પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે જે તીર્થ ક્ષેત્રમાંથી ભગવાન શ્રી કૃષ્ણ પોતાની માનવ લીલાને વિરામ આપ્યો અને વૈકુંઠ ગયા તેવા પ્રભાસ તીર્થમાં આવનાર ભક્તો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યાત્રીલક્ષી સુવિધાઓમાં સતત વૃદ્ધિ કરવામાં આવી રહી છે ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તો ગોલોકધામ તીર્થનો અચૂક લાભ લઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈના સતત માર્ગદર્શનમાં ટ્રસ્ટ દ્વારા આયોજનબદ્ધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે સોમનાથ મંદિરથી ગોલોકધામ તીર્થ સુધી પ્રત્યેક કલાકે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી આવનાર ભક્તો સરળતાથી ગોલોકધામ પહોંચી શકે છે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જેડી પરમાર સાહેબના શુભ હસ્તે સોમનાથ મંદિર બહારથી કેસરી ધ્વજ ફરકાવીને બસ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગોલોકધામ તીર્થ ખાતે યાત્રી કેન્દ્રીય સુવિધાઓમાં વધારો કરીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તીર્થધામને ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ બનાવવામાં આવ્યું છે આવનાર શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી કૃષ્ણની ચરણ પાદુકાનું પૂજન અને અભિષેક કરી શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પૂજામાં માત્ર એકવીસ રૂપિયા ન્યોછાવર કરીને ભક્તો વેદોક્ત વિધિ વિધાનથી શ્રી કૃષ્ણ ભગવાનની ચરણ પાદુકાનું પૂજન કરી શકે છે આ ઉપરાંત તેમને ઠાકોરજીને પ્રિય એવા ઠોરની પ્રસાદી પણ આપવામાં આવે છે ભગવાન શ્રી વિષ્ણુના ચોવીસ અવતાર વિશે આવનાર ભક્તો જ્ઞાન અને માહિતી મેળવી શકે તેના માટે પ્રાચીન લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ચોવીસ અવતાર ગેલેરી તૈયાર કરાઈ છે મંદિરની ઉપરની તરફ સમગ્ર આકાશ ગંગા લગાવીને આકાશ ગંગા અને તેના ગ્રહો વિશે માહિતી મેળવી શકાય તે રીતે આકાશ ગંગા ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જે ટ્રસ્ટી શ્રી પરમાર સાહેબ દ્વારા ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી જય સોમનાથ ટ્રસ્ટના માનની અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ પવિત્ર અધિક શ્રાવણ માસ પુરુષોત્તમ માસની ઉજવણી સોમનાથ તીર્થધામમાં જે હરિહર તીર્થધામથી પ્રચલિત છે એવા દેવોત્સર્ગ તીર્થધામમાં એની ઉજવણી કરવામાં આવી રહી છે આ પવિત્ર અધિક માસમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે ભાવિકો ભગવાન શ્રી કૃષ્ણજીના દર્શને પધારતા હોય તેઓ ભગવાનની જે ચરણ પાદુકા છે એની પણ પૂજા કરી શકે એ માટે ટ્રસ્ટ દ્વારા ચરણ પાદુકા અભિષેક પૂજન ની શરૂઆત કરવામાં આવી છે શુભારંભ કરવામાં આવે છે માત્ર એકવીસ રૂપિયામાં આ પૂજાનો લાભ ભાવિકો લઈ શકશે આ પૂજાનો પ્રારંભ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી જે ડી પરમાર સાહેબના હસ્તે કરવામાં આવે છે તેમજ સોમનાથથી ગોલોકામ જવા માટેની બસની સુવિધા પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે જેથી સરળતાથી લોકો ગોલોકધામ પહોંચી શકે તેવી જ રીતના અધિક માસને ધ્યાનમાં રાખી અને જુદા જુદા કાર્યક્રમો ગોલોકધામ ખાતે ટ્રસ્ટ દ્વારા ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલોકધામ ખાતે શ્રીનાથજીની ઝાંખી તેમજ રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગોલોકધામ ખાતે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરમાં ચોવીસ અવતાર ગેલેરી અને આકાશ દર્શન ગેલેરીનું પણ લોકાર્પણ ટ્રસ્ટના માન્ય ટ્રસ્ટી શ્રી પરમાર સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું અને હવેથી લોકો આ ચોવીસ અવતાર અને આકાશ દર્શન ગેલેરી પણ દર્શન કરી શકશે કોલોકધામમાં અધિક માસ દરમિયાન સતત ધાર્મિક કાર્યક્રમો ટ્રસ્ટ દ્વારા ત્યાં કરવામાં આવી રહ્યા છે સવારે જે ગીતાજીના પાઠ દસમા સ્કંદના પાઠ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન આ સમગ્ર અધિક માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે